જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુખના થાય છે। પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે। પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ। नमस्कार मित्रों, हूँ हरिवदन चौकसी, आप सबन स्वागत करूँ। मित्रों, आज वीडियो में आपनों खूब खूब स्वागत। मित्रों, रोजनी जेम आजे पण जोईए आपने कि आजनो दिवस केवो, बराबर तारीख 11/9/2023 सोमवार, आजनो शुभ रंग केसरी, आजना अनुकूल देवता गणेश जी अने सत्यनारायण भगवान, शुभ धातु कांसु अने सोनू। आजे शरीर में प्रभावित थनारू अंग अपना शरीर की चामड़ी। आजनो शुभ पदार्थ कस्तूरी। शुभ अन्न आखा मग। शुभ द्रव्य पारो। आजनु भाग्यवर्धक पुष्प गुलाब। भाग्यवर्धक सुगंध खस अने मजमुआ। तो मित्रों, हवे जो ये आपने ग्रहों अपना माटे शू लाइवा, सूर्य, सूर्य नो प्रभाव आज अपनी तबियत सारी राखे छे, आज स्वास्थ्य सारू रहे छे, आज आपनी प्रतिष्ठा में वधारो थतो देखाय छे। आज जो कोई जगह पर तमने लीडरशिप करवानो मौको मळे ने तो बहु सारी रीते करी शकशो। तो मित्रों, आज आवा मौका वो चूकता नहीं। चंद्र, चंद्रनो प्रभाव आज अपने स्वच्छता तरफ लई जशे। सफेद सारा कपड़ा पहेरवानो मन में शौख लागे, अपने पहेरीए ने बहु सरस परिणाम एनु लई शकीए। आज जो अपना घर में कोई वडील स्त्री कोई यात्राधाम जईने आवे तो एमना आशीर्वाद चौक्कस लेवा जोईए। आज मंगल, मंगल आज स्वभाव में गरमी राखवानू नाखे ज। आज जो स्वभाव गरम राखे तो अपने घणा बधा सारा काम गुमावी शकीए, घणा बधा सारा संबंधों अपने गुमावी शकीए। आज गुस्सो आपणने बर्बादी तरफ लई जाय। मित्रों, आज कोईपण काम करो ने तो लखीने करजो, એટલે આપણી સાબિતી આપણે રાખી શકીએ। બુધ, બુધનો આજે પ્રભાવ આપણને સારો મળતો દેખાય છે। બેન, દીકરી, ફોઈ, માસી, સાડી આવા બધા પાત્ર આજે આપણને મદદ કરી શકે છે અને એ લોકોની મદદથી આપણે ઘણું સારું કામ કરી શકશું। આજે છે ને તમારા વ્યવહારમાં એક કૂટનીતિ હશે, કોઈની પણ પાસે તમે કામ કરાવી શકશો અને એ કામ સારી રીતે કરાવી શકશો। ગુરુ, ગુરુનો પ્રભાવ જો આપણે બગાડીએ, કોઈ વડીલનું અપમાન કરીએ, કોઈ ધાર્મિક બાબતમાં આપણે ગમે તે ભાષા વાપરીએ તો આપણને નુકસાન થતું દેખાય છે। અને આજનું નુકસાન છે ને તમારા ઘરનું સોનું વેચવું પડે એવું છે। તો મિત્રો, આજે આ બધી બાબતોથી બહુ સંભાળીને રહેજો। આજે કોઈને આપેલું વચન જો આપણે પૂરું નથી કરતા તો આપણને હાનિ થઈ શકે છે। શુક્ર, શુક્રનો પ્રભાવ આજે જરાક આપણને ખરાબ મળતો દેખાય છે। કોઈક સ્ત્રી દ્વારા આપના ધનનો નાશ થાય અથવા કોઈક સ્ત્રી આપણા સંતાનને નુકસાન પહોંચાડે એવું બની શકે છે। તો મિત્રો, આજે બહુ ચોકસાઈ રાખજો કે ન ધનનું નુકસાન થાય કે ન આપણે આપણા સંતાનને નુકસાન થવા દઈએ, તો આની પર કાળજી અવશ્ય રાખજો। શનિ, શનિની અસર આજે જરાક આપણે સાચવીને આપણા જીવનમાં જોડવાની છે। મિત્રો, આજે માંસ, મદિરા, માછલી આવા ખોરાકોનું જો સેવન કરીએ તો શનિ આપણને નુકસાન પહોંચાડે, આ સ્વાસ્થ્યનું નુકસાન હશે પણ આપણે ધન સંબંધી બાબતમાં નુકસાન દેખાતું નથી। રાહુ, રાહુ આજે આપણે જો કોઈ તીર્થયાત્રા કરવાની હોય તો એમાં અડચણ ઊભી કરતા દેખાય છે ભાઈ। તો આજે કોઈ યાત્રા, કોઈ પણ પ્રકારની યાત્રા નાની મોટી તો આપણે સંભાળીને શરૂ કરવી જોઈએ। આજે જો આપણે ચોરીનો સામાન ખરીદીએ તો આપણી પર આરોપ લાગે અને એના માટે પોલીસ કે કોર્ટની કાર્યવાહી થઈ શકે છે, તો આજે આવી બાબતોમાં દૂર રહેવું આપણા માટે ફાયદાકારક રહે। કેતુ, કેતુ આજે બહુ મોટું નુકસાન કરતા દેખાય છે ભાઈ। આજે માતા સાથે આપણો વિરોધાભાસ થાય, તો મિત્રો માતા સાથે ક્યારેય વિરોધાભાસ ન થવો જોઈએ, એની કાળજી રાખજો। માં ક્યારેય આપણા માટે ખોટું નથી વિચારતી અને ગ્રહોની અસરમાં જો આવું કંઈ થાય અને તે વખતે આપણે આપણા વાણી વર્તન પરનો કંટ્રોલ ગુમાવીએ ને તો માં સાથેના સંબંધમાં કડવાશ આવી શકે, તો આજે આની પર
ચોકસાઈ જરૂર રાખજો. અને મિત્રો, કેતુ એક બીજી બાબતમાં પણ તકેદારી આપે છે, ભૂતકાળની વાતો યાદ કરીને એની પર કોઈ ચર્ચા આજે આપણે કરવાની નથી. એ વીતેલો સમય છે, એને યાદ કરીને ક્યારેય તકલીફમાં નથી આવવાનું, બરાબર. તો મિત્રો, આ હતું તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ પ્રેડિક્શન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઇક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.